કેમ છો મિત્રો, હું અલકા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મમ્માસ કિચન ગુજરાતીમાં. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી ઇન્સ્ટન્ટ ગાર્લિક કુલ્ચા. મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ હોટલ જેવા જ ગાર્લિક કુલ્ચા, અને એ પણ ઘઉંના લોટમાંથી. હોટેલમાં મળતા ગાર્લિક કુલ્ચા કે ગાર્લિક નાન મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે, અને આપણે આજે તેને હેલ્ધી રીતે ઘઉંના લોટમાંથી બનાવીશું. તો ચાલો મિત્રો, આ રેસીપી શરૂ કરતા પહેલા તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં રહેલું બેલ આઇકોન પણ પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળે. કુલ્ચા બનાવવા માટે મેં અહીં 1/2 કિલો ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ આપણે જે રેગ્યુલર વાપરીએ છીએ તે જ લેવાનો, અને તેને મેં સરસ રીતે ચાળી લીધો છે. લોટમાં બરોબર વચ્ચે આવી રીતે જગ્યા કરી અને એક ખાડો બનાવવાનો છે. તેમાં 1/2 કપ જેટલું તાજું દહીં ઉમેરું. દહીં બિલકુલ ખાટું ન હોવું જોઈએ. હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું. દહીં બિલકુલ ખાટું ન હોવું જોઈએ, એકદમ તાજું હોવું જોઈએ. હવે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલી આપણે ખાંડ ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, અને 1/2 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા અથવા બેકિંગ સોડા ઉમેરીશું. અહીં મેં બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે ના હોય તો તમે ખાવાનો સોડા પણ ઉપયોગ કરી શકો છો. હવે સોડાને એક્ટિવ કરવા માટે મેં અહીં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. દહીં અને ગરમ પાણી સાથે સોડા મિક્સ થશે એટલે સોડા ખૂબ સરસ રીતે એક્ટિવ થશે અને એકદમ ફ્લફી બની જશે. તેને બરોબર મિક્સ કરી લેવાનું છે. હવે બધી સામગ્રી સાથે આપણે લોટને મિક્સ કરી લેવાનું છે, અને આ લોટને આપણે ગરમ પાણીથી બાંધીશું. આપણે અહીં ઇન્સ્ટન્ટ આટો તૈયાર કરીએ છીએ એટલે કે ઇન્સ્ટન્ટ લોટ બાંધી રહ્યા છે, તો તેને આપણે ગરમ પાણી વડે જ બાંધવાનું છે. ગરમ પાણીથી લોટ બાંધવામાં આવશે તો આપણો જે લોટનો આથો છે એ જલ્દી આવી જશે. એકદમ નરમ લોટ તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ નરમ લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં થોડું તેલ ઉમેરી અને તેને સરસ રીતે આપણે ખૂણવી લેશું. આ તૈયાર કરેલા લોટને આપણે એક બાઉલની અંદર શિફ્ટ કરી દઈશું. બાઉલની અંદર આપણે તૈયાર કરેલો લોટ ઉમેરી દઈશું, અને તેની ઉપર આપણે ક્લિંગ રેપ લગાવી દઈશું. તમારી પાસે ક્લિંગ રેપ ના હોય તો તમે આ લોટને ડબ્બામાં પણ પેક કરી શકો છો. ક્લિંગ રેપથી પેક કરી તેના ઉપર ઢાંકણ ઢાંકીને 1.5 થી 2 કલાક માટે આપણે મૂકી દેવાનું છે. તેને તમે ઓવન કે માઇક્રોવેવમાં પણ મૂકી શકો છો. આપણે ગરમ પાણીથી લોટ બાંધ્યો છે અને તેને સરસ રીતે ટાઇટ કરીને બંધ પણ કર્યો છે. હવે 2 કલાક પછી જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ વરાળ આવી ગઈ છે ક્લિંગ રેપની ઉપર. ગરમ પાણીના લીધે આપણો આથો પણ સરસ આવી ગયો છે. હવે ક્લિંગ રેપને આપણે કાઢી લેશું. તમે જોઈ શકો છો કે લોટ સરસ રીતે થોડો ફૂલી ગયો છે. હવે તમને તેની અંદર જાળી પડી છે તે પણ દેખાડું. જો તમે જોઈ શકો છો કે લોટની અંદર જાળી પણ સરસ રીતે આવી ગઈ છે. જો તમે ઈસ્ટ નાખીને આ લોટ તૈયાર કરો તો તે પ્રોસીજર ખૂબ જ લાંબી હોય છે. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ આ કુલ્ચાનો લોટ તૈયાર કર્યો છે. તો હવે આ લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે, સરસ રીતે ફરમેન્ટ થઈ ગયો છે. તો તેને ફરીથી આપણે મોટા વાસણમાં લઈ 3 થી 4 મિનિટ સુધી આપણે તેને કોણવી લેવાનો છે. લોટ સરસ રીતે કોણવાઈ ગયો છે તો હવે તેની અંદરથી આપણે એક મોટો લૂવો તૈયાર કરીશું. તમને જે સાઇઝની નાન કે કુલ્ચા બનાવો હોય તે સાઇઝનો લૂવો તૈયાર કરો. પાટલાના ઉપર થોડો કોરો લોટ ભભરાવી તેના ઉપર લૂવો તૈયાર કરેલો મૂકો, અને તેના ઉપર હું થોડું બારીક ચોપ કરેલું લસણ મૂકીશ. તમને જેટલું લસણ વધારે ભાવતું હોય તેટલું લસણ તમે એડ કરી શકો છો. લસણ હંમેશા તાજું બારીક ચોપ કરવું. તેની ઉપર થોડી કોથમીર ભભરાવીશું. તેની અંદર તમે કસ્તુરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે થોડા કલોંજીના બી ઉમેરીશ. તમારી પાસે તે ન હોય તો તમે કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે હાથો વડે તેને પ્રેસ કરી દેશું જેથી તે સરસ રીતે ચોંટી જાય, અને તેને હાથો વડે જ થોડો આપણે મોટો કરી લેશું. હવે તેને ઉલટાવી અને તેને ઊંધી બાજુએ આપણે ફરીથી તેને હાથો વડે જ થોડો મોટો પ્રેસ કરી લેશું. જો તમને ના ફાવે તો તમે આવી રીતે વેલણથી પણ વણી અને તેને મોટો બનાવી શકો છો. હવે કુલ્ચો સરસ રીતે વણાઈ ગયો છે. એની થિકનેસ તમે જોઈ શકો છો. આપણે હોટલમાં જેવો મળે તેટલો જ જાડો રાખવાનો છે. તેના ઉપર આપણે થોડું બ્રશ વડે પાણી લગાડીશું. તમે હાથ વડે પણ લગાડી શકો છો. આ પ્રોસીજર કરતી વખતે તવો ગરમ કરવા મૂકી દેવાનો છે ગેસ પર. પાણીને બરોબર સરખી રીતે બધી જગ્યાએ લગાડું. હવે હળવા હાથે આપણે આ કુલ્ચાને
ઉપાડી લેવાનો છે અને જે બાજુ પાણી લગાવી છે તે બાજુ આપણે તવા ઉપર લગાડીશું અને તેને હાથો વડે થોડું પ્રેસ કરી દેજો તેથી તે સરખી રીતે ચોંટી જાય તવાની સાથે। આ પ્રોસિજર કરતી વખતે તવો એકદમ ગરમ હોવો જોઈએ। તમે જોઈ શકો છો કે તેની અંદર બબલ્સ આવી ગયા છે, જેવી રીતે આપણે હોટલમાં કુલચા કે નાન ખાય છે તેમાં પણ આવા બબલ્સ હોય છે। હવે એક બાજુ ચડી જાય એટલે તેને ઉલટાવી અને આપણે ગેસ પર શેકવાનું છે। ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ગોળ ગોળ તવો ફેરવો જેથી તે ચારે બાજુથી સરસ બ્રાઉન કલરનો થઈ જાય। તમને જેટલો ક્રિસ્પી અને બ્રાઉન જોઈએ તેટલો તમે ક્રિસ્પી અને બ્રાઉન શેકી શકો છો। તમે જોઈ શકો છો ખૂબ સરસ આપણો કુલચો તૈયાર થઈ ગયો છે, ગાર્લિક કુલચો। હવે તવીથા વડે આ કુલચાને આપણે ઉખાડી લેવાનું છે। બહુ સરળતાથી તે ઉખડી પણ જાય છે। તૈયાર છે ગરમાગરમ કુલચો, તમે જોઈ શકો છો બંને સાઈડથી ખૂબ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે। હવે તેના ઉપર આપણે થોડું બટર લગાવીશું। હોટેલમાં આવી રીતે કુલચો બની ગયા પછી તેના ઉપર બટર લગાવવામાં આવે છે। તમને ઘી પસંદ હોય તો તમે ઘી પણ લગાવી શકો છો। તો આપણો ગાર્લિક કુલચો તૈયાર છે ગરમાગરમ। ચાલો આપણે એવી જ રીતે બીજો કુલચો પણ જોઈ લઈએ। તમને જો આ કુલચામાં સ્ટફિંગ કરવું હોય તો તમે બટેટાનું સ્ટફિંગ પણ કરી શકો છો, ચીઝનું સ્ટફિંગ પણ કરી અને ચીઝ કુલચા પણ બનાવી શકો છો। મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી તમે જરૂરથી મને કમેન્ટ કરી જણાવજો। આ રેસીપી તમને હિન્દીમાં જોવી હોય તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તમે ત્યાં પણ તમે ચેક કરી શકો છો। તો ચાલો બનાવી લઈએ એક સોફ્ટ કુલચો પણ સાથે સાથે। સોફ્ટ કુલચો બનાવવા માટે વધારે તેને ડાર્ક નથી કરવાનો, બંને બાજુએ હળવી ભાત આવે તેવો જ આપણે કુલચો શેકવાનો છે। આપણો બીજો ગાર્લિક કુલચો પણ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી આ રેસીપીથી તમે ગાર્લિક કુલચા જરૂરથી બનાવજો। મિત્રો, રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ એક લાઇક કરજો અને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂર કરજો। આવી નવી નવી રેસીપી તથા પારંપરિક રેસીપી શીખવા માટે મારી મમ્માસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, ફરી મળીશ નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મમ્માસ કિચન।